પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં સવારે સમયસાર, બપોરે વચનામૃત અને રાત્રે કળશ ટીકા, ત્રણેય જે વિષય ચાલે છે તેમાં અભેદ પરિણમન કેવી રીતે થાય, મુખ્યપણે અત્યારે તેની ચર્ચા ચાલે છે. સવારે શક્તિના પ્રવચનો ચાલે છે, તેમાં પણ શક્તિનું સ્વરૂપ જ એવું છે કે શક્તિની વ્યક્તિ, એનું જે પરિણમન હોય એ શક્તિ જેવું જ હોય, એને જ ખરેખર શક્તિની વ્યક્તિ કહેવામાં આવે. એના સિવાયનું જે શક્તિનું પરિણમન હોય એ ખરેખર શક્તિનું પરિણમન ન કહેવાય. શક્તિની વ્યક્તિ હોય એ શક્તિ જેવી જ પરિણમે, એને શક્તિનું પરિણમન કહેવાય. એનાથી વિપરીત જે પરિણમન થાય, એ બધું પરિણમન વિપરીત છે, એ શક્તિવાનના લક્ષે ન થતું હોવાને કારણે એને ક્યારેય પણ ત્રિકાળી દ્રવ્યનું કે એના ગુણનું પરિણમન કહેવામાં આવતું નથી. એટલે જેટલું પરિણમન સમ્યક પ્રકારે થાય, જેટલું પરિણમન અભેદના આશ્રયે થાય, જેટલું આત્માના આશ્રયે પરિણમન હોય, આત્મામાં અહમ કરીને પરિણમન થતું હોય, જેટલું સ્વસંવેદનપૂર્વક પરિણમન હોય, જેટલું સ્વભાવની લીનતાપૂર્વક પરિણમન હોય, એટલું જ જ્ઞાન દર્શન ચારિત્રના પરિણમનને ખરેખર જીવનું કહેવામાં આવે. જ્ઞાન દર્શન ચારિત્ર કયો કે અનંત ગુણોની અનંત પર્યાયો, કોઈ પણ ગુણની કોઈ પણ પર્યાયનું પરિણમન જે એક ગુણ સ્વભાવ અને આખા ગુણીના લક્ષે થાય, એને જ ખરેખર વાસ્તવિકપણે આત્માનું પરિણમન કહેવાય. એના સિવાય જેટલું પરિણમન હોય, ચાહે કોઈ પણ પરિણમન હોય, બહિર્લક્ષી વિભાવ પ્રગટ થાય, રાગદ્વેષ મોહના પરિણામો પ્રગટ થાય, અજ્ઞાન દશાનું પરિણમન પ્રગટ થાય, એ બધું ખરેખર સ્વભાવના લક્ષે ન થતું હોવાને કારણે એ પરિણમનને ખરેખર સ્વભાવનું પરિણમન કહેવામાં નથી આવતું. પરિણમન છે ખરું એક સમયની પર્યાયમાં, એમ કોઈ કહે કે પરિણમન જ એવું નથી થતું, તો એવું નથી. વિભાવરૂપ પરિણમન પોતાની જ પર્યાયમાં થાય છે, એ પોતાની જ પર્યાય છે, એ પરિણમન પોતાનું જ છે. પણ એ પરિણમન પોતાના સ્વભાવને લક્ષે ન થયું હોવાને કારણે, એ પરિણમન પૂદગલના લક્ષે થયું હોવાને કારણે, ખરેખર વાસ્તવિકપણે એને એ સર્વભાવોને પૂદગલના ભાવો, બહિર્લક્ષી ભાવો, રાગાદી ભાવોને પણ ખરેખર પૂદગલમાં આચાર્ય ભગવાને અને ગુરુદેવે નાખ્યા છે. કારણ કે સ્વભાવના લક્ષે પરિણમન એ નથી થયું, માટે કોઈ પણ સ્વભાવના લક્ષ વગરનું પરિણમન હોય, એ પરિણમન ખરેખર મારા જીવનું નથી. એ પરિણમન યા તો પરિણમન પરિણમનનું છે, યા તો પરિણમન પૂદગલનું છે, એ પરિણમન જીવનું તો છે જ નહીં. એ પહેલામાં પહેલી વાત ગુરુદેવ આ શક્તિના પ્રવચનમાં આ કરે છે. વચનામૃતની જે ચર્ચાઓ ચાલે છે એમાં જ્ઞાનને રાગની ભિન્નતાના બોલ લગભગ બધા આવતા હોય છે. બેનશ્રીની ચર્ચા એટલી બધી અપૂર્વ હોય છે કે એમાં હંમેશા એણે રાગને જ્ઞાનની ભિન્નતાની ખૂબ મહિમાપૂર્વક વાત કરેલી છે. આજે પણ જે બોલ આવ્યો હતો કે જ્ઞાનને રાગની ભિન્નતા, એમાં ગૂંચ પડી ગઈ છે જીવને, એ ગૂંચ કેવી રીતે ઉકલે એનો રસ્તો ગુરુદેવ બતાવે, ગૂંચ કેવી રીતે કાઢવી. ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા હતા કે જેમ મકર સંક્રાંત હમણાં આવશે ને 14 જાન્યુઆરી, ત્યારે બધા લોકો પતંગ ઉડાડે. બેનશ્રી દ્રષ્ટાંત આપે છે આ દોરાનું કે આ તારો દોરો તારા હાથમાં રાખવો. એમ ગુરુદેવ એક દાખલો આપતા હતા પતંગનો, મકર સંક્રાંતનો, કે મકર સંક્રાંત ઉપર લોકો પતંગ ઉડાડે ને, પછી શું કરે કે પતંગ નીચી લઈ આવે ને ત્યારે એ દોરામાં ગૂંચ ઉડી જાય. એ દોરામાં ગૂંચ પડી જાય તો એ ગૂંચ ઉકેલી કોણ શકે કે જે એનો પારખું હોય ને એ ગૂંચ ઉકેલી શકે. એમ આ જ્ઞાનને રાગની ગૂંચ પડી ગઈ છે, રાગનું અસ્તિત્વ ક્યાંય છે નહીં ખરેખર.
આત્મામાં, આત્માના ગુણમાં કે આત્માના જ્ઞાનમાં ક્યાંય રાગનું અસ્તિત્વ નથી, પણ એણે કોઈ પણ પર્યાયને દ્રવ્ય સાથે મળેલી જોઈ છે. એનું નામ ગુચ છે, એનું નામ રાગ છે, એનું નામ વિકલ્પ છે. એક છે એ સ્વભાવ છે, અને બે છે એ બગાડ છે. એક દ્રવ્ય છે એ સ્વભાવ છે, અને દ્રવ્યમાં પર્યાયને ભેળવો તો બગાડ થાય છે. દ્રવ્ય પર્યાયને તમે એક સાથે જોવો તો દ્રષ્ટિ વિપરીત થઈ જાય છે, અને પ્રમાણ ઉપર દ્રષ્ટિ પડે છે તો એ દ્રષ્ટિ સમ્યક થતી નથી. એમ આ જ્ઞાન ને રાગની ગૂંચ છે. એટલે રાગ તો, રાગનું અસ્તિત્વ જ નથી ત્યાં ક્યાંય. જ્યાં દ્રવ્ય પર્યાયની ભેળસેળ જોવે છે એનું નામ જ ખરેખર રાગ છે, અને જ્યાં દ્રવ્ય પર્યાયની જુદાઈ જોવે છે એનું નામ વિતરાગતા છે. ગૂંચ એને કહેવામાં આવે છે. બોલમાં એમ આવે કે જ્ઞાન ને રાગની ગૂંચ પડી ગઈ છે, એ ગૂંચ ઉકેલવાની છે. તમે જ્ઞાન ને રાગ એકમેક તો થતા નથી ક્યારેય, તો એની ગૂંચનો પ્રશ્ન નથી. રાગ સાથે જો એકમેક જ્ઞાન થઈ ગયું હોય તો ગૂંચ પડી કહેવાય. પણ રાગ તો જુદો પ્રથક જ છે, એ તો ત્રિકાળ બહિર લૂંટંતી, એ કાયમ બહિર્મુખ લોટે છે. એ જ્ઞાનમાં એનો પ્રવેશ નથી, જ્ઞાયકમાં તો છે જ નહીં, પણ જ્ઞાનના ઉપયોગમાં એનો પ્રવેશ થયો નથી. એટલી જુદાઈ તો એની રહી ગઈ છે. અને એ જે જ્ઞાન છે એને પર્યાય તરીકે જોવે, અને જે અખંડતા છે એને દ્રવ્ય તરીકે જોવે, અને એ બેને ભેગા જોવે, તો એનું નામ ખરેખર રાગ છે ને વિકલ્પ છે. એની જુદાઈ જોવે તો વિતરાગતા છે, તો નિર્વિકલ્પતા છે. રાગની પરિભાષા ખરેખર આવી છે, એને ભેગા જોવા ને એનું નામ વિકલ્પની ઉત્પત્તિ છે, વિકલ્પ શબ્દ રાગ, અને એને જુદા જોવા એનું નામ નિર્વિકલ્પતા છે, એનું નામ વિતરાગતા છે. જ્યાં સુધી એને જુદા ભાસતા નથી ત્યાં સુધી એ બેયની એકત્વ બુદ્ધિ એને ચાહલા જ કરે છે, અને જ્યાં એને જુદા ભાસવા માંડે છે જ્ઞાયક, જ્ઞાનનો ઉપયોગ અને રાગ બધું જુદું જુદું ભાસવા માંડે છે, એ જ સમયે એને નિર્વિકલ્પતા આવે છે. કોઈ પણ પ્રકારનો ઉત્પાદ હોય, કોઈ પણ પ્રકારનો ઉત્પાદ, ચાહે તો સામાન્ય ઉપયોગનો ઉત્પાદ હોય, ચાહે તો કેવળ જ્ઞાનની દશાનો ઉત્પાદ હોય, ચાહે તો સાધકની પરિણતિ હોય કે એનો ઉપયોગ હોય, એ બધી વસ્તુ ત્રિકાળી દ્રવ્યમાં સર્વથા નથી, નથી અને નથી પહેલા, પ્રથમમાં પ્રથમ એનું નામ દ્રષ્ટિનો વિષય છે. પહેલામાં પહેલી શીખવાની વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ જે ડંકો વગાડ્યો છે કે દ્રષ્ટિનો વિષય એટલે શું. ખરેખર દ્રષ્ટિનો વિષય એવો છે કે એમાં દ્રષ્ટિ જ નથી, એનું નામ દ્રષ્ટિનો વિષય છે. એમાં જ્ઞાનની ઉપયોગરૂપ પર્યાય છે જ નહીં, એનું નામ દ્રષ્ટિનો વિષય છે. જ્ઞાનની ઉપયોગરૂપ પર્યાય હું જ્ઞાયક છું એમ સ્વસંવેદન કરીને પરિણમે એવું પરિણમન પણ દ્રવ્યમાં નથી, અને એ આગળ વધીને કેવળ જ્ઞાન થાય એ કેવળ જ્ઞાનનું પરિણમન પણ દ્રવ્યમાં નથી. એવી અબાધિત અપરિણામી વસ્તુ એની પાસે ત્રિકાળ મોજુદ રહી ગઈ છે. મિથ્યા દર્શનના કાળમાં આવો નિર્ણય થાય છે પેલા કે અપરિણામી વસ્તુ કેવી છે. મિથ્યા દર્શનના કાળે સાધકનું જે સાધ્ય છે મોક્ષ, એ મોક્ષની પર્યાય છે કે નહીં દ્રવ્યમાં, સાધકની પર્યાય છે કે નહીં દ્રવ્યમાં, સમ્યક દર્શનની પર્યાય છે કે નહીં દ્રવ્યમાં, એને મિથ્યા દર્શનના કાળે નિર્ણય કરવાનો છે. રાગની પર્યાયની પ્રથકતા, મિથ્યા દર્શનની પર્યાયની પ્રથકતા, અજ્ઞાનની પ્રથકતા તો ખ્યાલમાં આવે છે કે ના, એ તો અજ્ઞાન છે, એ તો રાગ છે, એ તો મિથ્યાત્વ છે, એ તો કાંઈ દ્રવ્યમાં હોય જ નહીં, કારણ કે દ્રવ્ય તો શુદ્ધ છે, એના ગુણો શુદ્ધ છે, એની કારણ શુદ્ધ, પર્યાય શુદ્ધ છે, એના ત્રિકાળ જ્ઞાન દર્શનના ધ્રુવ ઉપયોગ છે એ શુદ્ધ છે, તો એમાં તો કાંઈ અશુદ્ધતાનો પ્રશ્ન છે જ નહીં. પણ મિથ્યા દર્શનના અભાવપૂર્વક સમ્યક દર્શન થયું, સમ્યક દર્શનની પ્રાપ્તિ મિથ્યા દર્શનના અભાવપૂર્વક થાય છે. એવા અભાવપૂર્વક સમ્યક દર્શનની પર્યાય થઈ, અને એ સમ્યક દર્શનની પર્યાય હું ત્રિકાળી છું એમ શ્રદ્ધાન કર્યું,
એવું પરિણમન મિથ્યા દર્શનના અભાવની સાપેક્ષતા વાળું કે જ્ઞાયકની અંદરની સાપેક્ષતા વાળું નિરપેક્ષ પોતાથી થયેલું પરિણમન એ પણ ખરેખર ત્રિકાળી દ્રવ્યમાં નથી નથી ને નથી. આટલી તો એને પ્રથમમાં પ્રથમ ભલે અજ્ઞાની હોય ભલે હજી મિથ્યા દર્શન વર્તતું હોય ત્યારે દ્રષ્ટિનો વિષય એને આટલો ક્લિયર થાય ત્યારે દ્રષ્ટિને દ્રવ્યમાં સ્થપાવવા માટેનું સ્થાન છે ને નક્કી થાય છે. ત્યાર પેલા બધા વિષયોની ચર્ચા એના મગજમાં ગમે તેટલી હોય પણ જો આ પરિણમન અને અપરિણામી પરિણમતી પર્યાય અને અપરિણામી તત્વ એની જુદાઈ જો એને ખ્યાલમાં ન આવે તો ગમે તેટલો તેણે સ્વાધ્યાય કર્યો હોય પણ એનું કામ દ્રષ્ટિ દ્રવ્યને પકડી શકતી નથી. આ સર્વથા ભિન્નતા છે, બેની સર્વથા ભિન્નતા છે. કથનચિત અભિન્નતાની જે વાત આવે છે એ કથનચિત અભિન્નતા છે, એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રના કાળે કથનચિત અનન્યપણું થાય છે. અને એ કથનચિત અનન્યપણું પણ કહેવાય છે કેવી રીતે કે કથનચિત અનન્યપણામાં પણ દ્રવ્યને પર્યાય કાંઈ આમ ભેગા નથી થઈ જતા. એ સમયે પણ પર્યાય ભલે પર્યાય રૂપ ન હોય, પર્યાયમાં પર્યાય રૂપપણું ન હોય, પર્યાયપણું જતું રહીએ, દ્રવ્યપણું આવી જાય પર્યાયમાં, પણ પર્યાય જે છે એ તો પર્યાય જ રહે છે. એ સમ્યક દર્શન હોય કે સમ્યક જ્ઞાન હોય કે સમ્યક ચારિત્ર હોય એ પર્યાય પર્યાય રૂપ એટલે કે પર્યાય પર્યાય રહીને એમ કહે છે કે હું દ્રવ્ય છું. એ પર્યાય અનન્ય થાય છે દ્રવ્ય સાથે એટલે દ્રવ્ય સાથે કાંઈ એકમેક નથી થઈ જતી. દ્રવ્ય અને પર્યાય બે નામ પડે છે તેનો અર્થ જ એમ છે કે બે વસ્તુ જુદી જુદી છે, એક ધર્મી છે ને એક ધર્મ છે. ધર્મી છે તે ત્રિકાળ છે, ધર્મ છે તે ઉત્પાદ વ્યય છે. ધર્મી અને ધર્મ સર્વથા ભિન્ન છે, એને બેયને સંબંધ છે જ નહીં કાંઈ. સમ્યક દર્શન પ્રગટ થાય એ પણ ભલે ત્રિકાળી દ્રવ્યના આશ્રયે કહેવામાં આવે પણ એ પોતાના ષટકારકથી પરિણમન થયું છે અને ષટકારકથી પરિણમન થયું ત્યારે તેનું લક્ષ્ય તેની દ્રષ્ટિ તેનું અવલંબન દ્રવ્ય સન્મુખ હોય છે. એ અપેક્ષા એમ કહેવામાં આવે કે આ દ્રવ્યની સન્મુખતા થતા પર્યાયમાં પરિણમન થયું. પર્યાયનું પરિણમન ખરેખર ક્યાંય લક્ષ્ય કરીને થતું જ નથી. પર્યાયનું પરિણમન થાય છે એ સમયે એમ કહેવામાં આવે છે કે એનું દ્રવ્ય ઉપર લક્ષ્ય છે. પર્યાયનું પરિણમન થયું ત્યારે એમ કહેવાય કે એનું લક્ષ્ય છે ને એ ત્રિકાળી દ્રવ્ય ઉપર હતું. પર્યાયનું વિભાવરૂપ પરિણમન થયું ત્યારે એમ કહેવાય કે એનું લક્ષ્ય પર ઉપર હતું. પર ઉપર લક્ષ્ય કદી જાતું નથી માટે સ્વ ઉપર લક્ષ્ય કરવાનો પ્રશ્ન નથી. પર્યાયનું ક્ષેત્ર પર્યાયના પ્રદેશ પર્યાયનો કાળ પર્યાયનો ભાવ પર્યાયમાં હોય છે. દ્રવ્ય દ્રવ્યમાં છે, પર્યાયનું પરિણમન બધું પર્યાયમાં છે. જેટલું જેટલું પરિણમન થાય અનાદિથી અનંતકાળ સુધીનું જેટલું પરિણમન થાય એ બધું પર્યાયનું પર્યાયમાં છે. દ્રવ્ય સાથે એને લેસ માત્ર ખરેખર સંબંધ છે જ નહીં, થતો જ નથી, થવાનો પણ નથી ક્યારેય. જો તમે એક સમય માટે પણ પર્યાયનો સંબંધ દ્રવ્ય સાથે જોડી દો તો એ પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય એવી વસ્તુની સ્થિતિ જ નથી. પર્યાય સમયવર્તી છે, સમય 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 કરીને અનાદિની ચાલી આવે છે પર્યાય. પેલામાં પેલી વસ્તુ દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ યથાર્થપણે જ્યારે સમજાય છે ને ત્યારે જ ખરેખર નિર્ણયની ભૂમિકા આવે છે પેલામાં પેલી. અને નિર્ણયની ભૂમિકા વગર આશ્રયની સ્થિતિ ઉત્પન્ન ક્યારેય થતી નથી. પેલામાં પેલો દ્રવ્ય પર્યાયનો નિર્ણય યથાર્થ એના જ્ઞાનમાં ચોખ્ખે ચોખ્ખો હોવો જોઈએ કે સર્વથા ભિન્ન એટલે સર્વથા ભિન્ન, કથનચિત અભિન્ન અનુભવના કાળે એટલે કે જેવું દ્રવ્ય છે એવી પર્યાયનું પરિણમન થયું છે એ અપેક્ષાએ એમ કહેવામાં આવે કે આ પર્યાય દ્રવ્યથી કથનચિત અનન્ય થઈ છે. કથનચિત અનન્ય થતી નથી ક્યારેય. કથનચિત અનન્યપણું એટલે જેવું દ્રવ્ય છે એવી પર્યાય પ્રગટ થઈ ગઈ. પેલા ભૂતકાળની પર્યાયમાં મિથ્યા દર્શન હતું, મિથ્યા જ્ઞાન હતું, મિથ્યા ચારિત્ર હતું.
તો એનું અનન્યપણું દ્રવ્ય સાથે નહોતું, કારણ કે એ તો વિભાવ છે, એ તો પરલક્ષી ભાવ છે, એ તો બહિર્લક્ષી ભાવ છે, એ પરના લક્ષ થયેલો ભાવ છે, માટે એ તો બધું બહાર બહાર હતું. હવે આ પર્યાય જે સમ્યક પ્રગટ થઈ તો પૂર્વના ભાવના અભાવ પૂર્વક વર્તમાન પર્યાયનો ઉત્પાદ નિજ ક્ષણે પોતાના સ્વકાળે ષટકારકથી યોગ્યતા રૂપે પરિણમન થયું. તો એ પરિણમન જે થયું એ ષટકારકથી થયું, તો એમ કહેવાય કે જેવું દ્રવ્ય હતું એવું અહીંયા પરિણમન થયું. તો જેવું દ્રવ્ય હતું એવું પરિણમન થયું, તો એ અપેક્ષાએ એમ કહેવામાં આવે કે આનું નામ ત્રિકાળી દ્રવ્ય સાથે આ પર્યાય કથંચિત અનન્ય થઈ, કથંચિત અનન્ય છે, કોઈ એક અપેક્ષાએ અનન્ય છે. ત્યાં પણ કથંચિત શબ્દ મૂક્યો છે, કોઈ એક અપેક્ષાએ, સર્વથા નહીં, મિથ્યા દ્રષ્ટિને નહીં, સાધકને એના અનુભવના કાળે નિર્વિકલ્પ દશાના સમયે એક સમય માટે કથંચિત અનન્યપણું, એટલે કે જેટલો સમય અનુભવ ટકે અસંખ્ય સમય, એટલી સમય 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 કરીને એ પર્યાય કોઈ એક અપેક્ષાએ અનન્ય છે, કોઈ એક અપેક્ષાએ અનન્ય છે. જો સર્વથા અનન્ય થઈ જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થાય, માટે એ કોઈ એક અપેક્ષાએ કથંચિત અનન્ય શબ્દ મૂક્યો છે આચાર્ય ભગવાને. કોઈ એક અપેક્ષાએ અનન્ય છે, માટે પહેલામાં પહેલી દ્રવ્ય પર્યાયની ભિન્નતા જે જીવને બેસે એને જ ખરેખર દ્રષ્ટિનો વિષય છે ને જુદો તારવીને પકડાય છે એને. કારણ કે દ્રવ્ય એક તરફ છે, પર્યાય બીજી તરફ છે, પર્યાયમાં પરિણમન છે, દ્રવ્ય અપરિણામી છે, કુટસ્થ છે, ધ્રુવ છે, અખંડ છે, નિત્ય છે, શાશ્વત છે. અને પર્યાયનો ઉત્પાદ થાય છે, એ ઉત્પાદ એમ કહે છે કે હું ધ્રુવ છું. ઉત્પાદ થયા પહેલા તો ધ્રુવની કોઈ સ્થિતિનું કહેનાર કોઈ છે નહીં, એ ઉત્પાદ થયો એ ઉત્પાદ બહાર આવે છે ને, તો એ બહાર આવ્યો ઉત્પાદ, એ ઉત્પાદ એમ કહે છે કે હું ધ્રુવ છું. તો એ બહાર આવ્યો એ સમયે એમ બોલે છે કે હું ધ્રુવ છું. તો એનો અર્થ જ એમ છે કે એ પર્યાય અને દ્રવ્ય સર્વથા ભિન્ન છે, એકબીજા સાથે એને સંબંધ થતો નથી ક્યારે. જો એક સમય માટે પણ સંબંધ થઈ જાય તો તમે એમ કહો કે સમ્યક દર્શનની પર્યાયને સંબંધ છે અને મિથ્યા દર્શનની પર્યાયને સંબંધ નથી, તો એમ કેવી રીતે બની શકે? પર્યાયને જો સંબંધ હોય તો કોઈ પણ પર્યાયને દ્રવ્ય સાથે સંબંધ હોવો જોઈએ. માટે પ્રથમથી જ ક્યારેય પણ પર્યાયને દ્રવ્ય સાથે કોઈ સંબંધ છે જ નહીં. જે ઉત્પાદ થયો છે એ ઉત્પાદ બહાર આવે છે ત્યારે જ એનું નામ પહેલાં તો ઉત્પાદ પડે છે, ત્યારે જ પહેલાં તો એનું નામ પર્યાય પડે છે. ત્યાર પહેલાં તો બધું ગુણરૂપ છે, શક્તિરૂપ છે, અંદરમાં છે એ બધું શક્તિરૂપ છે, એ તો ધ્રુવરૂપ છે, એ તો પરમપરિણામિક ભાવરૂપ છે. જ્યારે બહાર આવે છે વર્તમાન ત્યારે તો એનું નામ ઉત્પાદ પડે છે, ત્યારે તો એનું નામ પર્યાય પડે છે. અને એ બહાર આવ્યું એનો મતલબ જ એમ છે કે એ સર્વથાભિન્ન છે, એ પ્રથમથી જ સર્વથાભિન્ન છે. એને સંબંધ દ્રવ્યને પર્યાયને દ્રવ્ય સાથે કદી થતો જ નથી, એવી પહેલાં તો સર્વથા ભિન્નતા બેસે ત્યારે જ ખરેખર એને ઉપયોગની અનન્યતા પણ ખ્યાલમાં આવે છે. ત્યાં સુધી ઉપયોગની અનન્યતા પણ ખ્યાલમાં નથી આવતી. જ્યારે દ્રવ્યથી જોવે ત્યારે એમાં પર્યાય નથી, અને જ્ઞાનના ઉપયોગથી જોવે તો ઉપયોગ એમ કહે છે કે હું દ્રવ્ય છું. આ બે એક સાથે ચાલે છે, આવું અસ્તિનાસ્તિ અને કાંત એક સમયમાં એક સાથે જ્ઞાનમાં રહેલું છે. જ્ઞાન ક્યારેય દ્રવ્યને છોડતું નથી અને જ્ઞાયક ક્યારેય ઉત્પાદને રાખતો નથી. જ્ઞાનનો ઉત્પાદ ક્યારેય દ્રવ્યને છોડતો નથી, એમ કે છે હું તો જ્ઞાયક જ છું, મને તો અનુભૂતિ સ્વરૂપ ભગવાનાત્મા અનુભવમાં આવી ગયો છે, હું તો ત્રિકાળ વસ્તુ માત્ર છું. અને જ્ઞાયક એમ કહે છે કે મારામાં કોઈ ઉપયોગ જ નથી વર્તમાન, મારામાં કોઈ ઉત્પાદનું પરિણમન જ નથી, હું તો કુટસ્થ વસ્તુ છું, હું તો ધ્રુવ છું, હું તો અખંડ છું, હું તો શાશ્વત છું. એમ પર્યાય કહે છે, એ પર્યાય દ્રવ્યના સૂરમાં બોલવા માંડે છે, એ પર્યાય દ્રવ્યના સૂરમાં બોલે છે, હા, એ પર્યાય છે ને એનું નામ કથંચિત અનન્ય છે. એનું નામ ખરેખર 14મી ગાથામાં એમ કીધું કે એ આત્મા થઈ ગયો, આત્મા થઈ ગયો, અનુભૂતિ તે આત્મા છે, અનુભૂતિ તે વ્યવહાર આત્મા છે, નિશ્ચય આત્મા તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે, અને અનુભૂતિ થઈ વ્યવહાર આત્મા છે, કારણ કે એ ઉત્પાદવી વાળો છે એટલે એ વ્યવહાર આત્મા છે, અને ત્રિકાળ છે માટે એ નિશ્ચય આત્મા છે, માટે એ સ્વભાવ આત્મા છે, ધ્રુવ આત્મા છે,
પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત આત્મા છે. આવું દ્રવ્ય પર્યાયનું પેલા તો જુદાઈનું સ્વરૂપ એના પ્રથમમાં પ્રથમ ખ્યાલમાં આવી જવું જોઈએ. એ ખ્યાલમાં આવે ને ત્યારે ખરેખર એને દ્રષ્ટિનો વિષય છે ને એ ઉભરે છે અંદરથી. ત્યારે દ્રષ્ટિનો વિષય અંદરથી આમ ખ્યાલમાં આવવાની તૈયારી થાય છે એની. નહીતર શું થાય છે કે નિયમથી પર્યાયને ફેરવવાની વૃત્તિ જ ચાલ્યા કરે છે. નિયમથી કોઈ ગમે તેવો જીવ હોય જ્યાં સુધી એને ભાગલા ખ્યાલમાં નથી આવતા ત્યાં સુધી પર્યાયને ફેરવવાની બુદ્ધિ એની ચાલ્યા જ કરે છે. એની ફેરવવાની બુદ્ધિ ભલે એવી ચાલતી હોય કે મારું મિથ્યા દર્શન છે ને એની બદલે સમ્યક દર્શન પ્રગટ કરું, એની ભાવના એમ હોય સમ્યક દર્શનની, પણ એ બુદ્ધિ ફેરવવાની છે. કર્તૃત્વ જતું નથી. ભાવના ગમે તેટલી સારી હોય પણ ભાવના પાછળ પુરુષાર્થ પર્યાયને ફેરવવાનો ચાલે છે એટલે એ ભાવના સફળ નથી થતી, નિષ્ફળ થઈ જાય છે ભાવના. કોઈને કોઈ પ્રકારે એમ કેન પ્રકારે પર્યાયને ફેરવવા પાછળનો આશય એનો આનંદ આવે એવો છે. આનંદ માટે છે એ પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ, એ શેના માટે? સુખ માટે કરે છે, સુખની પ્રાપ્તિનો ઈચ્છુક છે જીવ, એટલા માટે એ કરે છે એ પુરુષાર્થ. પણ યથાર્થ સમજણ ન હોવાને કારણે, જ્ઞાનમાં યથાર્થ નિર્ણયની ભૂમિકા ન આવવાને કારણે ખરેખર એની ભાવના સારી અને સાચી હોવા છતાં એ ભાવનાને સફળતા નથી મળતી. કારણ કે અંદરમાં એના અભિપ્રાયમાં એવી ભૂલ રહી ગઈ છે કે હું પર્યાયને પુરુષાર્થ કરીને પણ ફેરવી તો શકીશ, તો હું પુરુષાર્થ નથી કરતો ને એટલે પર્યાય નથી ફરતી. પુરુષાર્થના નામે કર્તૃત્વનો જન્મ થાય છે એ એના ખ્યાલમાં ખરેખર નથી આવતું. જો એના ખ્યાલમાં આવી જાય કે આમાં પુરુષાર્થ તો એવો હોવો જોઈએ કે હું કુટસ્થ દ્રવ્ય છું, હું ધ્રુવ ચૈતન્ય પરમાત્મા છું, મારું ધ્રુવનું ધ્રુવપણું મારામાં પડેલું છે, મારું ધ્રુવ સત્વ છે એ ત્રિકાળ છે, મારું ધ્રુવપણું છે એમાં કારણપણું પડેલું છે, એવું કારણપણું અને અકારણ પરમાત્મા એ બે થઈને આખો દ્રષ્ટિનો વિષય છે એમ જ્યારે એને ધ્રુવનો ખ્યાલ આવે, ધ્રુવનો મહિમા આવે કે ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ, એ બે ધ્રુવ થઈને સામાન્ય વિશેષાત્મક આખો મારો એક અખંડ અભેદ દ્રષ્ટિનો વિષય છે એવો જ્યારે એને ખ્યાલમાં આવવા માંડે કે ઓહો હું તો પરિપૂર્ણ પરમાત્મા છું, મારું વિશેષ તો મારું કારણપણું છે, બહાર મારું વિશેષ છે જ નહીં, વર્તમાન ત્રિકાળી દ્રવ્ય અને એક સમયની પ્રગટ પર્યાય મારું વિશેષ, એ મારું વિશેષ જ નથી. મારું વિશેષ તો મારા જેવું હોય, મારું ધ્રુવ સામાન્ય છે તો મારું વિશેષ ધ્રુવ વિશેષ હોય, મારું બીજું વિશેષ હોય જ નહીં, બીજું વિશેષ છે એ મારું છે જ નહીં, એ મારામાં નથી એટલે એ મારું નથી, જેટલું મારામાં છે એ બધું મારું છે. ધ્રુવ વિશેષ તો મારામાં છે, ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને આખો એક અખંડ ધ્રુવ પદાર્થો પરિણામી તત્વ છે એ મારો પદાર્થ શાશ્વતપણે અખંડપણે રહેલો છે, મારી વસ્તુ એટલી જ છે, મારામાં એટલું જ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ, એ બેયના ભેદ છોડીને એવા ભેદ નથી, એવું અભેદ સત્વ છે એ હું છું. કે મારું વિશેષ તો મારા જેવું હોય, મારું વિશેષ તો ધ્રુવ હોય સામાન્ય તો મારું વિશેષ ધ્રુવ હોય, એમ જ્યાં એને ધ્રુવ સામાન્ય ધ્રુવ વિશેષ થઈને આખી એક સત્તા ખ્યાલમાં આવે છે તો એ સત્તામાં એ પોતાનું વિશેષ અંદરમાં જ જોવા માંડે છે, તો એ સમયે એનું બહારના વિશેષ ઉપર લક્ષ જ જતું નથી, તો એની દ્રષ્ટિ અંદરના સામાન્ય વિશેષના ભેદ છોડી અને અખંડ ધ્રુવ ઉપર પડે છે. ગુરુદેવે આજ લીધો ને બહુ સારો વિષય લીધો ગુરુદેવે સવારે આજ, કારણ સુપ્રિયનો વિષય આવ્યો હતો કે ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ બે થઈને એક અખંડ સત્તા છે, એક ધ્રુવ સત્તા છે, બહારમાં મારું વિશેષ છે જ નહીં, વર્તમાન ઉત્પાદવાળી પર્યાય જ ધ્રુવમાં નથી, એ છે જ નહીં ધ્રુવમાં, ભલે એ નિર્ણય કરતી હોય, ભલે એમાં દર્શન સમ્યક થતું હોય, ભલે એમાં કેવળ જ્ઞાન થતું હોય, એ બધા ભાવો છે ને કોઈ સાપેક્ષતા વાળા ભાવો છે, ક્યાંય ને ક્યાંય સાપેક્ષતા વાળા ભાવો છે, નિરપેક્ષ ભાવ નથી. સમ્યક દર્શન પ્રગટ થાય તો દર્શન મોનો અનુદય છે ને એમાં નિમિત્તપણે હોય છે, એટલી અપેક્ષા એમાં લાગુ પડે છે. યથાખ્યાત ચારિત્ર થાય
તો ચારિત્ર મોહનો અભાવ હોય છે એમાં. કેવળ જ્ઞાન થાય તો જ્ઞાનાવરણી કર્મનો એમાં અભાવ હોય છે. એ બધી સાપેક્ષતા વાળા પરિણામો છે. એક વિભાગ પર્યાય અને પુદગલનો છે અને એક વિભાગ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષનો છે. આવા બે વિભાગ છે. અંદરમાં ધ્રુવ પણ છે, એ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને આખું બનેલું છે, અખંડ અભેદ તત્વ. અને પરિણમન જેટલું ચાલે છે એ પરિણમનને દરેકને પુદગલ સાથે કાંઈક ને કાંઈક સંબંધથી પરિણમન જોડાયેલું છે. એ પરિણમનને તમે સ્વતંત્ર જુઓ તો નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી. પણ એક જ પરિણામને બે રીતે જોઈ શકાય છે, એક ક્ષણિક ઉપાદાનથી અને એક નિમિત્ત નૈમિતિક ભાવથી. તમે એને ક્ષણિક ઉપાદાનથી જુઓ તો એ દરેક પર્યાય મિથ્યાત્વની પર્યાય નિરપેક્ષ છે, રાગની પર્યાય નિરપેક્ષ છે, અજ્ઞાનની પર્યાય નિરપેક્ષ છે. એને ત્રિકાળી દ્રવ્યને જાણતો નથી માટે અજ્ઞાન છે એવી સાપેક્ષતા પણ એને લાગુ નથી પડતી, એ નિરપેક્ષ છે અજ્ઞાનનો પર્યાય. અને બહારમાં નિમિત્તપણે જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે માટે અહીંયા અજ્ઞાન થયું છે એવી સાપેક્ષતા પણ એને લાગુ પડતી નથી, એ નિરપેક્ષ છે. ક્ષણિક ઉપાદાનથી જોવો તો કોઈ અપેક્ષા નથી લાગુ પડતી, એક સમયની પર્યાય પોતે પોતાથી પ્રગટ થતી નિરપેક્ષ પર્યાય છે. એ જ પર્યાયને એ જ એક સમયના ભાવને તમે એને નૈમિતિકથી જોવો તો નિયમથી એમાં સાપેક્ષપણું છે. જ્યારે અજ્ઞાનની ઉત્પત્તિ થાય છે ત્યારે એને ત્રિકાળી દ્રવ્યનો આશ્રય છોડી દીધો છે, અને જ્યારે અજ્ઞાનની ઉત્પત્તિ થાય છે ત્યારે બાહ્યમાં જ્ઞાનાવરણી કર્મનો ઉદય હોય છે. આવી એક સ્વ સાપેક્ષતા એને છોડવી, એક પર સાપેક્ષતા ઉદયાધીન, એવી રીતે એ પર્યાય છે. પર્યાય એક સમયની છે, ભાવ બે ચાલે છે. એક નિરપેક્ષતાથી જોવો તો ક્ષણિક ઉપાદાન છે, સાપેક્ષતાથી જોવો તો એ નૈમિતિક છે. આ બધું જ્ઞાન તો એના જ્ઞાનના ઉપયોગમાં હોવું જોઈએ. આવા બધા જ્ઞાન વગર એકલા ધ્રુવના વિકલ્પ કરે તો ધ્રુવ દ્રષ્ટિમાં ના આવે. એને ખ્યાલ હોવો જોઈએ કે પર્યાયનું પરિણમન પણ શું છે, પર્યાયનો ભાવ શું છે, ક્ષણિક ઉપાદાન શું છે, નૈમિતિક નિમિત્ત સંબંધ શું છે. એ બધું એના જ્ઞાનમાં ગુરુદેવના પ્રતાપે તો આપણે ઘણો વિસ્તાર આવી ગયો છે. એટલે આપણા જ્ઞાનમાં એ તો બધું પહેલેથી ચોખ્ખું હોવું જોઈએ. પછી એને ધૂન લાગે છે ધ્રુવની. આ બધું સમજણ થઈ જાય ને પછી પર્યાયની પરવા કે ચિંતા નથી કરતો. કોઈ પણ ગમે તેવી પર્યાય થાય તો એને ક્ષણિક ઉપાદાનમાં એ નાખે છે. ગમે તેવી પર્યાય થાય, હું તો ધ્રુવ છું, હું તો અખંડ તત્વ છું, હું તો શાશ્વત તત્વ છું, હું તો નિબિડ તત્વ છું, હું તો એકરૂપ પદાર્થ છું, હું તો અખંડ અનુભવની મૂર્તિ છું. મારે અનુભવ કરવાનો નથી, અનુભવની મૂર્તિ છું શાશ્વત. મારા ત્રિકાળ જ્ઞાન દર્શનના અંદરમાં ઉપયોગ છે એમાં ત્રિકાળી ધ્રુવનું જાણવું વર્તી રહ્યું છે, વર્તી રહ્યું છે અત્યારે વર્તમાનમાં. એવો ખ્યાલ આવે છે એનું નામ અનુભવ છે, એવો ખ્યાલ આવ્યો એનું નામ અનુભવ છે. પર્યાયને કઈ દ્રવ્યમાં લઈ નથી જવાની, પર્યાયને દ્રવ્યમાં અહમ કરાવવા માટે પુરુષાર્થથી એને ફેરવવાનો પ્રયત્ન નથી કરવાનો, ને યથાર્થ સમજણ કરવાની છે. આ સમજણનો માર્ગ છે, યથાર્થ સમજણનો માર્ગ છે. યથાર્થ સમજણ જેને અંદરના ધ્રુવ સ્વરૂપની અને પરિણમન સ્વભાવની થાય છે એની દ્રષ્ટિ અને એનું જ્ઞાન નિયમથી સહજમાં અંદર વળી જાય છે. એને યત્ન નથી કરવો પડતો, એ સહજ સાધ્યપણું પ્રગટ થઈ જાય છે. કોઈ એવો પુરુષાર્થ એમ કે જોર કરવું, પુરુષાર્થ કરીને દ્રવ્યની સન્મુખ પર્યાયને મારે લઈ જાવી, એવો પુરુષાર્થ આમાં છે નહીં. આમાં યથાર્થ નિર્ણય, યથાર્થ સમજણનો પુરુષાર્થ છે. જો એની સમજણ યથાર્થ હોય તો એનો પુરુષાર્થ સહજ જ વળતો અંદરમાં પ્રગટે છે. કામ નિર્ણયનું છે, કામ સમજણનું છે. જેટલા જેટલા વિષયો ગુરુદેવના પ્રવચનો આવે છે ને એ વિષયોની સમજણ યથાર્થી કર્યા કરે, ધીરજથી કરે, આકુળતાથી ન કરે, ઉતાવળ પણ ન કરે ને પ્રમાદેય ન કરે, એવી મધ્યસ્થતા આવી જાય એની. બહુ ઉતાવળ કરવા જાય તો વિકલ્પો વધી જાય, અને એવો પ્રમાદ કરવા માંડે તો પાછળ રહી જાય. એટલે ઉતાવળે કરવાની નથી, પ્રમાદે કરવાનો નથી,
ધીરજથી મધ્યસ્થતાથી દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ સમજી, ત્રિકાળી ધ્રુવનું સામાન્ય વિશેષપણું સમજી, અને એવું ધ્રુવપણું મારું અખંડ પડેલું છે અને એવું અખંડ ધ્રુવપણું છે એ જ ખરેખર હું છું, એવું અસ્તિત્વનું ગ્રહણ થાય છે વર્તમાન પર્યાયમાં. પણ એ વર્તમાન પર્યાયમાં થાય છે, વર્તમાન પર્યાયમાં થાય છે એમ વર્તમાન પર્યાયને યાદ નથી કરતો. એ તો પોતાના અસ્તિત્વ ઉપર જોર આવે છે એનું, કે બસ આ જ મારું અસ્તિત્વ છે, આ જ મારો ધ્રુવ સ્વભાવ છે, આ જ મારો પરમ પરિણામિક ભાવ સ્વભાવ છે, આ જ મારું ત્રિકાળ લક્ષણ અંદરમાં પડેલું છે, એટલું જ લક્ષણ પણ છે મારું. વર્તમાનને યાદ જ કરતો નથી. બધું થાય છે વર્તમાનમાં, પણ થાય છે હોવાપણાના લક્ષે, ધ્રુવના લક્ષે, ધ્રુવ હું છું એમ કરે ત્યારે વર્તમાનમાં બધું થાય છે. પરિણામન બધું થાય છે કેવી રીતે? આના લક્ષે જ થાય બધું, એના લક્ષ વગર તો કાંઈ છે જ નહીં. એનું લક્ષ એટલે શું? કે એના પર્યાયના પરિણમન ભાવમાં એક જ સર્વસ્વતા ધ્રુવની રહેવા માંડે, એનું નામ એનું લક્ષ. લક્ષ આમ પર્યાય આયા છે ને દ્રવ્ય આયા છે ને આમ લક્ષ કરે છે એવું છે નહીં સ્વરૂપ કાંઈ. એનો મહિમા વધી જાય, એનો મહિમા આવે, એનું સ્મરણ ચાલ્યા કરે, એકની જ અગ્રતા થઈ જાય, એને સર્વસ્વતા ધ્રુવની જ રીએ, બીજી કોઈ એને સર્વસ્વતા રીએ જ નહીં. મુખ્ય ગુણ વિષય પણ છોડી દે કે ત્રિકાળી દ્રવ્ય મુખ્ય છે ને ગૌણપણે પર્યાય છે, ત્રિકાળી દ્રવ્ય મુખ્ય છે ને ગૌણપણે પર્યાય છે. એટલે એનો અર્થ એમ છે કે એન કેન પ્રકારે એને હજી પર્યાય એની દ્રષ્ટિમાંથી છૂટતી નથી, એને દ્રષ્ટિમાંથી છોડવાની છે. પર્યાય છૂટી નથી જવાની, પર્યાય તો રહેવાની જ છે, એના વગર તો અનુભવ જ નહીં થાય. એને દ્રષ્ટિમાંથી છોડવાની છે, એની દ્રષ્ટિ છોડવાની છે, પર્યાયને જોવાનું બંધ કરવાનું છે, પર્યાયથી ચક્ષુ સર્વતા બંધ કરવાના છે. એકલા ઉગાડેલા દ્રવ્યાર્થી ચક્ષુ વડે દ્રવ્યને જોવાનું છે, અને એ દ્રવ્યને દ્રવ્યાર્થી ચક્ષુ વડે જે જોવે છે એ તો પર્યાય છે. મારામાં પર્યાય નથી, મારા દ્રવ્યમાં પર્યાય નથી, એનો અર્થ જ એમ છે કે પર્યાય છે. ત્રિકાળી દ્રવ્યમાં પર્યાય નથી, એનો અર્થ જ એમ છે કે પર્યાય તો છે, ત્રિકાળી દ્રવ્યમાં નથી, પર્યાય પર્યાયમાં છે, એને કોણ ના પાડે? પણ હું તો એમ કહું છું કે દ્રવ્યમાં નથી, મારા દ્રવ્યમાં પર્યાય નથી, મારા દ્રવ્યમાં પર્યાય નથી, એનો અર્થ જ એમ કે પર્યાયની અસ્તિ તો છે, પર્યાયની અસ્તિને ઉડાડતો નથી જીવ, દ્રવ્યમાં નથી એમ સિદ્ધ કરે છે. કોઈને એમ થાય કે દ્રવ્યની જ વાત કરે છે, દ્રવ્યમાં પર્યાય નથી, પર્યાય મારામાં નથી, પર્યાય દૂર છે, પર્યાયના પ્રદેશ જુદા છે, પર્યાય પૃથક છે, પર્યાય સર્વથા ભિન્ન છે, તો એનો અર્થ એમ થઈ જાય કે પર્યાય જેવું કાંઈ છે જ નહીં, એકલું દ્રવ્ય જ છે. પણ એ પર્યાય મારામાં નથી, પર્યાયના પ્રદેશ દૂર છે, પર્યાય પૃથક છે, પર્યાય સર્વથા ભિન્ન છે, એનો અર્થ તો એમ છે કે પર્યાયની તો સ્થાપના છે, પર્યાયને રાખી છે, પર્યાયને જેમ છે એમ જ્યાં છે ત્યાં રાખી છે, અહીંયા નથી તો ત્યાં નથી રાખતા, જ્યાં છે ત્યાં રાખી છે, એમાં વાંધો શું છે? જેમ છે એમ જાણવું, જેમ છે એમ રાખવું, એનું નામ જ તો સમ્યક્તા છે, એમાં જ તો સમ્યક્તાનો જન્મ થાય છે, અને સમ્યક્તાનો જન્મ તો પર્યાયમાં થાય છે, એ તો બધા જાણે છે, બધાને ખબર છે ગુરુદેવના શિષ્યને. એટલે વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું યથાર્થ નિર્ણયમાં, એવું યથાર્થ જ્ઞાનમાં આવે ત્યારે જ ખરેખર સમજણનો દોર છે ને એ સમજણના પુરુષાર્થના પિંડ તરફ વળી જાય છે. એટલે કે એ વળતો જ અંદરથી ઉત્પન્ન થાય છે, એવો અંદરથી ઉત્પન્ન થઈને આવે છે કે એ ત્રિકાળી દ્રવ્યનું સ્મરણ કરતો છે ને આગળ વધે, એની બહાર ક્યાંય જાય જ નહીં. એ પ્રવાહ એ આખો ધ્રુવ પ્રવાહ જે અંદરથી આવ્યો છે ને, ધ્રુવ પ્રવાહ, ધ્રુવ પ્રવાહ, ગુરુદેવ વારંવાર કહે છે ને કે ધ્રુવનો પ્રવાહ છે, ધ્રુવનો પ્રવાહ છે, ધ્રુવનો પ્રવાહ છે. એ ધ્રુવ પ્રવાહ અંદરમાં એક ચાલે છે એ ત્રિકાળ છે, અને બહાર આવે છે એ વર્તમાન છે. એ અંદરથી ચાલતો 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 વહેતો 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 ઉપયોગ સુધી પહોંચ્યો ધ્રુવ પ્રવાહ, અને એ બહાર ઉપયોગમાં આવ્યો વર્તમાન ઉપયોગમાં, તો એ વર્તમાન ઉપયોગમાં આવ્યો એને પણ જો ધ્રુવ પ્રવાહ કેવો હોય તો એ નિરંતર રહે છે પ્રત્યેક સમયે. કોઈ સમય એવો નથી કે એનો ઉપયોગ છે એ મલિન થયો હોય, કોઈ સમય એવો નથી કે એ ઉપયોગમાં ત્રિકાળી દ્રવ્ય વસ્તુ ન હોય, કોઈ સમય એવો નથી કે એના ઉપયોગ રૂપી જ્ઞાને જ્ઞાયકને છોડી દીધું હોય, એવો એક પણ સમય કોઈ દિવસ આવવાનો નથી, અને ગયો નથી એવો સમય, કઈ એવો સ્વીકાર નથી આવતો એને. આમાં આમાં લખ્યું છે ને, જો આમાં 17-18 ગાથામાં છે ને,
ત્રીજો પેરેગ્રાફ છે, વાંચું જરા ખ્યાલ આવશે. આમાં આમાં બહુ સરસ ચોખ્ખું લખ્યું છે. અને ગુરુદેવ તો વારંવાર આ વાત કરે છે, વારંવાર આનું કોટેશન આપે છે વારંવાર. કમાલ દ્રષ્ટિની છે આમાં, જો આ ત્રીજો પેરેગ્રાફ છે ને. પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ, અનુભૂતિ સ્વરૂપ એટલે અનુભવની પર્યાય સ્વરૂપ નહીં, અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એટલે ત્રિકાળ. આ બાળ ગોપાળ એટલે કે નિગોદથી માંડીને સિદ્ધ સુધીના બધા જીવને, સૌને સદાકાળ કોઈ પણ કાળના વિક્ષેપ વગર, નિરંતર સદાય કોઈ પણ કાળે ગમે તેવો કાળ ચાલતો હોય, પંચમ કાળ હોય કે ચોથો કાળ હોય કે કોઈ પણ કાળ હોય, સદાય અનાદિ અનંત પોતે જ એટલે કે સ્વયં ત્રિકાળી દ્રવ્ય જ અનુભવમાં એટલે કે જાણવામાં આવતો હોવા છતાં, પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ, ગુરુદેવ શું કહે, એની દ્રષ્ટિ ત્યાં ન હોવાને કારણે, એની દ્રષ્ટિ ત્યાં પડતી જ નથી. આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જાણવામાં આવી રહ્યો છે, જણાઈ રહ્યો છે, ભગવાન આત્મા દર્શન દઈ રહ્યો છે, જ્ઞાન ઉપયોગ દર્શન લઈ રહ્યો છે, આવું તો ફંક્શન ચાલુ છે, છતાંય અનાદિ બંધના વશે પરદ્રવ્ય સાથે એક પણ નિશ્ચયથી મૂળ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું, એટલે કે અનુભૂતિ એટલે ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદિત થતું નથી. તેના અભાવને લીધે નહીં જાણેલું શ્રદ્ધાન ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોવાથી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. એટલે કે જેને જાણ્યો ન હોય એનું શ્રદ્ધાન કદી થઈ શકે નહીં. આ ગાથામાં મૂળ વાત શું છે કે જાણેલાનું શ્રદ્ધાન, જેને જાણે ને એની શ્રદ્ધા થાય. જો ઉપયોગમાં દ્રવ્ય જાણવામાં આવતું હોય તો દ્રવ્યની જ શ્રદ્ધા થાય, બીજી શ્રદ્ધા થઈ જ ન શકે. શ્રદ્ધા નથી થતી એ તો પોતાની ભ્રમણા છે, પોતાનો દોષ છે, સ્વરૂપમાં ફરક નથી પડવાનો. સ્વરૂપ તો એવું જ છે, આજે જોવે કાલે જોવે ઘણા કાળ પછી જોવે કે ગમે ત્યારે જોવે, સ્વરૂપમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને સદાકાળ સ્વયં પોતે જ અનાદિથી અનુભવમાં આવી રહ્યો છે, વર્તમાનમાં અનુભવમાં આવી રહ્યો છે, અનંત કાળ સુધી અનુભવમાં આવતો જ રહેવાનો છે. એટલે તો એક સમયમાં કામ થાય છે, એક સમયમાં નહીતર કામ કેવી રીતે થાય. એક સમયમાં જ્યાં આવી દ્રષ્ટિ પડે છે ને કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એ જ સમયે સમ્યકતા થાય છે, એક જ સમયમાં થાય છે. ગમે તેટલા વિભાવના પરિણામ પૂર્વમાં થઈ ગયા હોય, ગમે તેટલો દોષ પ્રગટ થઈ ગયો હોય પર્યાયમાં, ગમે તેવી ગતિમાં જીવ ચાલ્યો ગયો હોય, પણ એના માટે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં નિરંતર આવી રહ્યો છે, એ દ્વાર ખુલ્લું છે, એ બંધ નથી થયું દ્વાર ક્યારે. માટે એને કોઈ પણ સમયે કોઈ પણ ગતિમાં ચારે ગતિમાં સમ્યક દર્શન થાય છે, એને અવકાશ છે. જ્યારે પણ એને આ ખ્યાલ આવે એ સમયે અનુભવ થઈ શકે છે. આગળ પાછળની પર્યાયનો સંબંધ જ નથી કાંઈ, પૂર્વની પર્યાય વર્તમાન પર્યાય સાથે સંબંધ નથી, વર્તમાન પર્યાય ભવિષ્યની પર્યાય સાથે સંબંધ નથી, અને કોઈ પણ પર્યાયને દ્રવ્ય સાથે સંબંધ નથી થયો, અને કોઈ પણ ઉપયોગને દ્રવ્ય સાથે સંબંધ છૂટ્યો નથી. આવી સ્થિતિ છે, આવો સ્વભાવ છે, આવો ધ્રુવનો મહિમા છે, આવી એની અખંડતા અંદરમાં ભરેલી છે. આવું ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈ અને એક પરિપૂર્ણ અખંડ તત્વ છે. એટલે પોતાનું વિશેષ જોવું હોય તો અંદરમાં જોવું, એ મારું વિશેષ તો મારામાં છે, મારું વિશેષ બહાર નથી. મારું ધ્રુવ સામાન્ય છે, હું ત્રિકાળ છું, તો મારું વિશેષ પણ ત્રિકાળ હોય, મારું વિશેષ વર્તમાન કેવી રીતે થઈ ગયું? વર્તમાનમાં મારું વિશેષ જ ન હોય. હું ધ્રુવ છું, હું જીવ છું, તો જીવનું વિશેષ તો જીવમાં હોય ને, જીવનું વિશેષ બહાર કેવી રીતે હોય? તો ધ્રુવ સામાન્ય છે, એ જીવ છે, અનંત ગુણાત્મક જીવ છે, તો એનું વિશેષ પણ જીવ હોય.
તો એનું ધ્રુવ વિશેષ છે, એનું કારણ પણ છે, એનું ધ્રુવ પણ છે. બોલો ધ્રુવ છે ને એનું ધ્રુવ પણ છે. એ ધ્રુવ ને ધ્રુવ પણ થઈને આખું એક અખંડ તત્વ છે. એ દ્રષ્ટિનો વિષય છે, એ જ હું છું, એ જ મારી સત્તા છે, એ અનુભવની મૂર્તિ છે. એનું નામ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે. એનું આમ સદાય જાણવામાં આવી રહ્યો છે, ક્યારેય વિક્ષેપ નથી પડતો એમાં. જેવી નજર કરે એ જ સમયે નજર સમ્યક થાય છે. એમાં કોઈ કાળ નડતો નથી, પર્યાયની બહિર્મુખતા રાગમાં ચાલતી હોય તો પણ ઉપયોગ તો અંદર કામ કરી રહ્યો છે. અનંત ગુણની અનંત પર્યાય તમે જુઓ ને, તો એમાં જ્ઞાન દર્શન ચારિત્રથી આપણે વિચાર કરીએ ને, તો આમાં જ્ઞાન દર્શન ચારિત્રની જ વાત છે. 17-18 ગાથામાં તો જ્ઞાનનો ઉપયોગ છે, એ તો શું કરે છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવું અહીંયા ચાલુ છે. એ જ સમયે રાગાદી ભાવ પણ ચાલુ છે ચારિત્રની બહિર્મુખ અવસ્થામાં, અને એ જ સમયે મિથ્યાત્વ રાગને મારું માનવું એવું મિથ્યાત્વ ચાલુ છે. પણ એ સમયે એક આવું અંશરૂપ પરિણમન વર્તમાનમાં ચાલુ રહી ગયું છે. એ બીજા પારામાં છે આવા વાત કે આત્મા અને એની પર્યાયોનું એકબીજા સાથે મિશ્રિતપણું હોવા છતાં ભેદ જ્ઞાનની પ્રવીણતાથી એ જુદા પડી શકે છે. ભેદ જ્ઞાનની પ્રવીણતા એટલે શું? કે આ ભેદ આવો રહી ગયો છે અંદરમાં, એક ભેદ એવો છે કે એવું જે એક ભેદનું જ્ઞાન વર્તે છે કે એવા જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે, એવું ભેદ જ્ઞાન અત્યારે વર્તી શકે છે તને. કારણ કે જ્ઞાનમાં એવો ભેદ છે અને એ જ્ઞાનના ભેદમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવું જો પ્રવીણપણું તને ખ્યાલમાં આવી જાય તો રાગાદી ભાવો બહિર્મુખમાં ચાલતા હોય બીજે સમયે ઉત્પન્ન જ ન થાય અને અનુભવ થઈ જાય. મિશ્રિતપણું શબ્દ વાપરો છે આમાં. આપણે કાલે વાત દીધી કે મિશ્રિતપણું, મિશ્રિતપણું એટલે જુદાય, મિશ્રિત શબ્દ જ જુદાય બધ સૂચક છે. મિશ્રિત કોને કહેવાય? જુદાય હોય અને મિશ્રિત કહેવાય તો એક જ થઈ જાય. દૂધ અને પાણી છે એ મિશ્રિત છે, ભલે એ દૂધને જોવે તો પાણી દેખાય નહીં એને, પણ હંસ ચાંચ મારે ને તો એ દૂધ ને પાણી જુદા કરી નાખે. કારણ કે જુદા છે, જુદા છે એટલે જુદા પડી શકે છે. એનું નામ ભેદ જ્ઞાન છે. એમાં રાગાદી ભાવો જુદા છે, જ્ઞાન આત્માથી અનન્ય છે, એટલે જુદાઈ ખ્યાલમાં લેવાની છે, જુદાઈ કરવાની નથી. જુદાઈ તો છે, જુદાઈ કોઈ કરવાની નથી, કારણ કે જુદાઈ જ છે. ખાલી ખ્યાલમાં લેવાની છે કે રાગ છે ને આ બહિર્મુખે ચાલે છે ને જ્ઞાન અંતર્મુખ ચાલે છે. એટલો ખ્યાલ આવે ત્યાં તો જ્ઞાનમાં રાગથી ભેદ જ્ઞાન થઈને અનુભૂતિ થઈ જાય છે. એનું નામ ભેદ જ્ઞાનનું પ્રવીણપણું છે. એ ભેદ જ્ઞાનમાં પ્રવીણપણું કેવી રીતે આવે? કે બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં વર્તમાનમાં આવી રહ્યો છે, આવી રહ્યો છે, આવી રહ્યો છે, આવી રહ્યો છે. કે તમે આ એકને એક વાત જ કહીરા કરો છો બે દિવસથી, બીજી કાંઈક વાત તો ચાલુ કરો તો અમારો ઉપયોગ કાંઈક કામે લાગે. પણ ઉપયોગ આમાં જ લગાવવાનો છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ, એટલું જ કામ છે. એટલું કામ થઈ જાય તો બીજું તો કઈ કામ છે જ નહીં. જેમ રમતું મન વિષયમાં તે જો આત્મે લીન, શ્રીગ્ર લહે નિર્વાણ પદ, ધરે ન દેહ નવીન. જે આ મન એટલે કે ઇન્દ્રિય જ્ઞાન વિષયમાં રમે છે એ ભેદ જ્ઞાન કરી અને આત્મામાં જે રમવા માંડે તો નવીન દેહને ધારણ કોઈ દિવસ કરવાનો પ્રસંગ જ બનતો નથી. એવી આ સરળ અને સીધી વાત છે. ઓલા ધર્મદાસ સુલક છે ને, એ ઘણાને ખબર હશે આમાંથી, બધા અભ્યાસી તો છે. ધર્મદાસ સુલક છે ને, સમ્યક જ્ઞાન દીપિકા લખ્યું એણે, તો એ કેટલી જગ્યાએ છે ને જય આવ્યા કે મારે છે ને અનુભવ જોઈએ, બીજી કાંઈ વાત તમે કરો, માં મને અનુભવ થાય ને એવી કાંઈ વાત હોય ને તો તમે બતાવો, બીજી તમે કાંઈ ચર્ચા જ ન કરો કે દ્રવ્ય આમ છે ને પર્યાય આમ છે ને રાગ આવી રીતે છે ને મિથ્યાત્વ છે ને એ વાત કરો, અનુભવ કેવી રીતે થાય તમને આવડે છે તો મને કયો. એમ કરતા 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 કેટલી જગ્યાએ ગયા, ક્યાંય એને કાંઈ સંતોષ ન થયો.
સંતોષ નો થયો એટલે અનુભવ નો થયો એટલે સંતોષ નો થયો, અનુભવ નો થયો એને. પછી ઓલા કારંજાના ભટ્ટારક પાસે ગયા. હવે કારંજાના ભટ્ટારકને જઈને એને કીધું કે ભાઈ મુજે મેરા આત્મા કા અનુભવ કરના હૈ, કેસે હો સકતા હૈ. એ મેને પ્રશ્ન સીધો એ જ પ્રશ્ન કર્યો, બીજો કોઈ પ્રશ્ન નહીં. મુજે અનુભવ કરના હૈ આત્મા કા, કેસે અનુભવ હો, વિધિ આપ બતાઈએ. કોઈ એને કીધું કે તમે એ કારંજાના ભટ્ટારક પાસે જાઓ, એ તમને કંઈક સાચી વિધિ બતાવશે. તમે ત્યાં જાઓ તો તમને એ વિધિ બતાવશે. પછી એ તો ફરતા 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 ત્યાં ગયા. એની પાસે કામ જ આ હતું કે અનુભવ કેમ થાય. બસ આ આ બધે જાય, જ્યાં કોક કહે ને કે તમે અહીંયા જાઓ એટલે ત્યાં જાય. પછી ત્યાં એક દિવસ બે દિવસ રોકાય, ચર્ચા કરે ને કાંઈ નો કાંઈ રસ ન આવે એને, પોતાનો અતિન્દ્રિય રસ ન આવે એટલે અહીંયાથી ભાગે. એમ અહીંયા કારંજાના ભટ્ટારક પાસે આવ્યા અને ત્યાં જઈને અનુભવ કી વિધિ બતાવીએ સાહેબ આપ, મેરે કો તો બસ આત્મા કા સ્વસંવેદન પૂર્વક અનુભવ કરના હૈ, કહાં સે આતે હો, ક્યા હૈ, વો હૈ, વો હૈ, મુજે અનુભવ કી બાત કરો આપ, દૂસરા કુછ મત પૂછો, અનુભવ કેસે હો, બસ મેરા એક હી પ્રશ્ન હૈ. ગુરુદેવે એ જ વાત બતાવી કે શુદ્ધાત્મા એટલે શું અને એનો અનુભવ કેમ થાય. 45 વર્ષ સુધી આ જ વાત કહી રાખેલી છે મેં કે શુદ્ધાત્માને ઓળખો અને એની અનુભૂતિનો પ્રયાસ કરો, બસ બીજી કોઈ વાત ન કરો. તમે બીજી બધું તો અમે કહી છીએ ને, એ તો બધું સામાન્ય વાત છે, પણ આ મૂળ વાત છે અમારી 45 વર્ષમાં. તો ત્યાં જઈ અને ઓલા ભટ્ટારકને કીધું, તો ભટ્ટારક પહેલાં તો એની સામે જોયું. એણે એને કીધું ભટ્ટારકે કે અંધા હૈ, દેખને વાલે કો નહીં દેખતા હૈ. જો ભાઈ ક્યાં આંખ તો છે મારે, મારે આંખ તો છે, હું ક્યાં આંધળો છું, ક્યાં શું કે કાંઈ ખબર નથી પડતો. બાપજી સમજ મેં નહીં આયા કુછ, આપ સહી ઢંગ સે બતાઈએ કે ક્યાં આપ કહેના ક્યાં ચાહતે હૈ. પછી એણે આમ હાથ કર્યો, હાથ કરીને કીધું અંધા હૈ કે દેખતા નહીં હૈ, દેખને વાલે કો, દેખને વાલે કો દેખતા નહીં હૈ, અંધા હૈ. એટલું કીધું ત્યાં તો એનું જ્ઞાન છે ને અંદર ચાલ્યું ગયું, એ જ સમયે અનુભૂતિ, અનુભૂતિ એ જ સમયે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી, મોક્ષ માર્ગની ઉત્પત્તિ એ જ સમયે. દંડ વત પ્રણામ લાકડીની જેમ કર્યા એને, હે પ્રભુ આપને મેરે કો સમ્યક દર્શન દે દિયા. પછી ત્યાં એમ ન કે મારા ક્ષણિક ઉપાદાનથી થયું, કે તમે આપ્યું તો નિમિત પ્રધાન થઈ જશે. આમ અનુભવ થાય છે, અનુભવની વિધિ બહુ સરળ છે. એને એટલું જ કીધું કે દેખને વાલે કો નહીં દેખતા હૈ, અંધા હૈ ક્યા. એટલામાં એને ખબર પડી ગઈ કે ઓહો મારે અહીં જોવાનું છે, હું તો બધે બહાર ગોતવા જાઉં છું અનુભવ. અનુભવ તો અહીંયા અનુભવની મૂર્તિ બેઠી છે, ત્યાં જ અનુભવ થાય છે. બસ જ્યાં એનો ઉપયોગ ગયો અંદર, એટલે કે ઉપયોગ તો અંદર ચાલુ જ હતો, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તો અનુભવમાં આવી રહ્યો હતો, અભિપ્રાય ફરી ગયો. બસ અભિપ્રાયનું કામ છે આમ, જ્યાં અભિપ્રાય ફર્યો ત્યાં જ અનુભૂતિનો જન્મ, બહિર્મુખતા ત્વરિતમાં છૂટી જાય. એક સમયનું જ કામ છે આમાં, પર્યાય સમયવર્તી છે. પૂર્વની પર્યાયમાં એને મિથ્યાત્વ હતું કે નહીં, રાગ હતો કે નહીં, અજ્ઞાન દશા હતી કે નહીં, ત્રણેય વર્તમાન પર્યાયમાં ચાલ્યું ગયું. એક આત્માનો આશ્રય લીધો, હું ભગવાન આત્મા છું એમ ખ્યાલ આવ્યો, અને ભગવાન આત્મામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાનમાં ઉપયોગમાં જણાઈ રહ્યો છે એમ ખ્યાલ આવ્યો, ઈ જ સમયે સમ્યક દર્શનનો જન્મ, ઈ જ સમયે ઈ પર્યાયનો તો મોક્ષ થઈ ગયો. કે ઈ પર્યાય અંદર ગઈ તો હવે બહાર આવવાની નથી ક્યારેય, ઈ તો મોક્ષ થઈ ગયો પર્યાયનો. બીજું બધું તો અસ્થિરતામાં જાય છે, ઈ તો બધું પૂતગલનું છે. જ્યાં સમ્યક દર્શન થયું ત્યાં મોક્ષ થઈ ગયો જીવનો. બીજા અસ્થિરતાનો રાગ ને આ ને તે ને ઈ બધું તો ચારિત્રની અસ્થિરતા ને ઈ બધી છે ને, ઈ પૂતગલની કરામત છે બધી. જીવનું કાંઈ નથી એમાં, જેટલું જીવનું છે એવું તો એને પ્રાપ્ત કરી લીધું સમ્યક દર્શનમાં. પછી તો ક્રમે 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 આગળ વધશે અને કેવળ જ્ઞાન થઈ જશે. આવી વસ્તુની સ્થિતિ છે, આવું વસ્તુનું સ્વરૂપ છે. માટે પહેલામાં પહેલા દ્રવ્ય પર્યાયની જે ભિન્નતા છે એ જો પહેલામાં પહેલા નિર્ણયમાં આવી જશે, ખ્યાલમાં આવી જશે, તો બધું છે ને સવડું પરિણામમાં મળશે. હમણાં મેં કાલ કીધું હતું ને કે ઓલો સરદાર હોય ને, સરદાર પૂજ્ય ભાઈ દાખલો આપતા હતા, એ જ્ઞાન સરદાર છે ને, એ જ્ઞાન છે ને એ સરદાર જેવું છે. લશ્કરનો સરદાર હોય ને, એ જે બાજુ વળે ને એ બાજુ આખું લશ્કર વળી જાય. એ પૂછે નહીં એને,
કે હવે તમે જમણી બાજુ વળ્યા તો હું જમણી બાજુ વળું કે હું ડાબી બાજુ જાઉં. સરદાર જ્યાં વળે ને ત્યાં જ બધા વળી જાય. એમ આ જ્ઞાન આત્મા તરફ વળ્યું તો અનંત ગુણોની અનંત પર્યાય સમ્યક રૂપે પરિણામમાં મળે. એનું નામ સર્વગુણાસ્તે સમ્યક થઈ ગયું. એ બધામાં મુખ્યતા શ્રદ્ધાની ને જ્ઞાન ઉપયોગની છે. પહેલા જ્ઞાન ઉપયોગની નિર્ણયની ભૂમિકામાં છે કિંમત, અને એ જ્ઞાન ઉપયોગની નિર્ણયની ભૂમિકા આવ્યા પછી બસ અભિપ્રાયમાં એવો વિષય પકડાય તો એ શ્રદ્ધા સમ્યક થયા વગર રહે જ નહીં. અને જેટલા જ્ઞાનીઓ થયા એને જ્ઞાનપૂર્વક જ શ્રદ્ધાન થયું છે. પહેલાં એને જ્ઞાન પકડાય છે, જાણેલાનું શ્રદ્ધાન હોય છે. જ્ઞાન વગર ક્યારેય શ્રદ્ધા કામ કરી શકતી જ નથી. ગમે તેટલા શ્રદ્ધામાં વિકલ્પ કર્યા કરે કે હું ધ્રુવ છું ને અખંડ છું ને એક છું ને શ્રદ્ધાનું શ્રદ્ધેય મારું ત્રિકાળી દ્રવ્ય છે, પણ જ્ઞાનમાં યથાર્થ નિર્ણયની ભૂમિકા આ રીતે ઉપયોગ વાન સાથે કથનચિત અનન્ય છે ને જાણવામાં આવી રહ્યો છે. એ વિષય જો એના ખ્યાલમાં નિર્ણયમાં ન આવ્યો હોય તો શ્રદ્ધા એને જવાબ નથી દેતી ક્યારેય. કારણ કે જ્ઞાન જાપતો દેવ છે, જ્ઞાન ચૈતન્યનો અંશ છે. શ્રદ્ધા તો ઔદયિક ભાવે છે, અત્યારે ચારિત્ર ઔદયિક ભાવે છે, જ્ઞાન સ્વયં સંભાવે છે. એ સ્વભાવનો અંશ છે, એ સ્વભાવનો અંશ સ્વભાવને પકડે છે. ત્યારે શ્રદ્ધા એમ કે છે કે હું છું એમ, ત્યાં સુધી શ્રદ્ધાનું કામ નથી. આવી વસ્તુની સ્થિતિ છે, આવું વસ્તુનું સ્વરૂપ છે, આવું પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને બધાને બતાવેલું છે. આવો ભગવાન આત્મા દરેક જીવ પાસે છે, અને એ ભગવાન આત્મા દરેક જીવને એના ઉપયોગમાં અનુભવમાં વર્તમાનમાં આવી રહ્યો છે. એવી જ્ઞાયકની પ્રતીતિ કરવી, જ્ઞાયકમાં અહમ કરવું, એનું નામ સમ્યક દર્શન છે. જ્ઞાન ઉપયોગ સહિતના જ્ઞાયકમાં પ્રતીતિ કરે તો પણ ખરેખર સમ્યક દર્શનનો જન્મ થતો નથી, કારણ કે ઉપયોગ ઉત્પાદવાળો છે. એ બેયની શ્રદ્ધા હોય પણ અહમ એકલું દ્રવ્યમાં હોય ત્યારે સમ્યક દર્શનનો જન્મ થાય છે. આવો વિષય પૂજ્ય ગુરુદેવશ્રી કહીને ગયા છે. આપણે બધાને વિષય ગમી ગયો છે તો જલ્દી જલ્દી એ વિષય આપણા જ્ઞાનમાં અને શ્રદ્ધામાં આવી જાય એવી સર્વ ભવ્ય જીવો ત્વરિતમાં ત્વરિત મોક્ષ માર્ગને પામી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના.